નમસ્કાર મિત્રો લિબર્ટીના લાઈવ કોચિંગ એપ્લિકેશનના સંદર્ભમાં આપનું હાર્દિક સ્વાગત હું નરેન્દ્ર કરું છું આજના સામાન્ય વિજ્ઞાનના ટોપિકમાં આપણે રુધિરાભિસરણ તંત્ર ભણવા જઈ રહ્યા છીએ મિત્રો ખાસ કરીને આ ટોપિક દરેક ક્લાસ થ્રીની એક્ઝામને ફોકસ કરે છે એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય પીએસઆઈ હોય ટેટ ટાટ હોય કે પછી કોન્સ્ટેબલ હોય કે પછી ડીવાયએસઓ હોય દરેક એક્ઝામમાં આવા પ્રશ્નો આવતા હોય છે એમાંનો એક ટોપિક આજે હું તમને ભણવા જઈ રહ્યો છું રુધિરા ભિસરણ તંત્ર એટલે કે બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ ચાલો મિત્રો આ ટોપિક મુખ્ય એક એક ભાગ છે મિત્રો એના સંદર્ભમાં સમજવું હોય તો આપણે આખું સિસ્ટમ સમજવું હોય તો લોહી ધમની શીરા અને હૃદય આ ચાર વસ્તુને સમજવું પડે હવે પહેલા સૌપ્રથમ આપણે લોહીને ભણીશું બ્લડ તો લોહી એટલે કે બ્લડ તે સંયોજક પેશી અને જોડાણ પેશી પણ કહેવાય તે સંયોજક પેશી એટલે કે જોડાણ પેશી છે બરાબર આ પ્રશ્ન હમણાં જ કોઈ એક્ઝામમાં પૂછાઈ ગયો જે ક્લાસ થ્રીની એક્ઝામ હતી લોહી કયા પ્રકારની પેશી છે તો જોડાણ પેશી છે અથવા એને સંયોજક પેશી કહેવામાં આવે બરાબર ઓકે શરીરમાં આશરે પાંચથી છ લીટર પાંચથી છ લીટર લોહી હોય છે એટલે કે વજનના સાત ટકા લોહી હોય છે તો મનુષ્ય શરીરમાં કેટલા લિટર લોહી હોય આ પ્રશ્ન પૂછાયેલો છે લીટરમાં પણ પૂછાયેલું છે અને ટકાવારીના સંદર્ભમાં પણ પૂછાયેલું છે તો મનુષ્યના શરીરમાં પાંચ થી છ લિટર એટલે કે વજનના સાત ટકા લોહી હોય છે જો શરીરમાં સો ટકા પ્રવાહીની કલ્પના કરીએ તો બાણું ટકા રુધિર રસ અને આઠ ટકા રુધિર કણો હોય બાણું ટકા રુધિર રસ અને આઠ ટકા રુધિર કણો રુધિર કણો ત્રણ પ્રકારના હોય આરબીસી ડબલ્યુબીસી અને પ્લેટલેટ્સ રેડ બ્લડ સેલ્સ વ્હાઈટ બ્લડ સેલ્સ અને પ્લેટલેટ્સ એટલે કે ત્રાકણો લાલ રક્ત કણો શ્વેતક અને ત્રાકણો હોય છે મિત્રો આનું ખૂબ જ મહત્વ છે હવે આ બંને છે ક્યાંથી બરાબર આવો પ્રશ્ન પૂછાય જન્મસ્થાન અને મરણ બંને પૂછાય હાડકાના મધ્યમાં અસ્થિ મજા નામનું અર્ધ પ્રવાહી આવેલું હોય હાડકાના મધ્યમાં અસ્થિ મજા નામનું અર્ધ પ્રવાહી આવેલું અને બીજું આવે શ્વેત શ્વેત અથવા પીળી અસ્થિ મજ્જા આવા બે પ્રકાર પડે લાલ અસ્થિ મજ્જા અને બીજું આવે શ્વેત અથવા પીળી અસ્થિ મજ્જા આવા બે પ્રકાર પડે છે બરાબર તો આરબીસી નું નિર્માણ ક્યાંથી થાય તો આરબીસી નું નિર્માણ લાલ અસ્થિ મજ્જામાંથી થાય છે મૂળ તો અસ્થિ મજ્જા એક જ છે અસ્થિ મજ્જા એક જ છે પરંતુ થોડો રંગમાં ડિફરન્સ આવે માણસ જે પણ ખોરાક લે એમાંથી ચાર વસ્તુ બને પુરુષના શરીરમાં ચાર વસ્તુ બને રક્ત માંસ મજ્જા અને વીર્ય સ્ત્રીના શરીરમાં રક્ત માંસ મજ્જા અને અંડકોષને પોષણ આપતું તત્વ તો રક્ત માસ મજ્જા રક્ત એટલે બ્લડ માસ એટલે ફ્લેશ મજા એટલે અસ્થિ મજ્જા બરાબર રીતે છે તો અસ્થિ મજા ખોરાકમાંથી બને છે અને એ જ અસ્થિ મજ્જામાંથી આપણા આરબીસી ડબલ્યુબીસીને પ્લેટલેટ્સ ક્રિએટ થાય છે એટલે એનો મતલબ એવો થયો કે ખોરાકની સાથે આનું કનેક્શન છે ખોરાક જેટલું સારું એટલું આ બધું સારું રહેશે બરાબર ઓકે તો તે લાલ અસ્થિ મજામાંથી બને છે તમને આરબીસીનું જન્મસ્થાન મળી ગયું તેનું નિર્માણ લાલ અસ્થિ મજ્જામાંથી થાય છે હવે તે લાલ છે હવે આરબીસી લાલ કેમ છે કારણ કે તે હિમોગ્લોબિનના બનેલા છે એચબી તે હિમોગ્લોબિનના બનેલા છે સાહેબ હિમોગ્લોબિનના બનેલા છે એટલે લાલ છે એવું કેમ હિમોગ્લોબિનના બનેલા છે એટલે લાલ છે એવું કેમ તો લાલ હોવા માટે કોઈ બીજું તત્વ કારણભૂત હોઈ શકે જેમ કે મંગળને રાતો ગ્રહ કહેવાય મંગળને રાતો ગ્રહ કહેવાય તો મંગળને રાતો ગ્રહ કેમ કહેવાય મંગળ લાલ ગ્રહ કેમ છે કારણ કે એની સપાટી ઉપર ફેરસ ઓક્સાઇડ એટલે કે આયન ઓક્સાઈડ એટલે કે લોખંડનું સ્તર છે ઉપર લોહ તત્વ છે જ્યાં જ્યાં લોખંડ ત્યાં ત્યાં લાલ રંગ જ્યાં જ્યાં લોહ તત્વ ત્યાં ત્યાં લાલ રંગ અથવા જ્યાં જ્યાં આયન ત્યાં ત્યાં લાલ રંગ તો મેં કીધું કે તે લાલ છે કારણ કે હિમોગ્લોબિનના બનેલા છે તો હિમોગ્લોબિન શેના બનેલા છે તો હિમોગ્લોબિન લોહ તત્વ આયનના બનેલા છે અથવા ફેરસ ધ્યાન રાખજો એટલા માટે રંગ કેવો આવશે લાલ સંખ્યા કેટલી તો પચાસ લાખ પ્રતિ ઘન મીટર પ્રતિ એમ ક્યુ બરાબર ઓકે અને આમ પણ લખી શકાય પચાસ લાખ પ્રતિ ઘન મિલીમીટર બરાબર ઓકે ઘન ઘન મિલીમીટર ઘન મિલીમીટર તો પચાસ લાખ પ્રતિ ઘન મિલીમીટર ધ્યાન રાખજો આયુષ્ય એકસો વીસ દિવસ વન ટ્વેન્ટી ડેઝ તો પચાસ લાખ પ્રતિ ઘન મિલીમીટરની સંખ્યા છે એક નોર્મલ આદર્શ સંખ્યા આયુષ્ય એકસો ને વીસ દિવસ એકસો વીસ દિવસ જો હોય

રક્તકણોનું સ્મશાન ઘર અથવા કબ્રસ્તાન કહેવામાં આવે ઓકે તો સપોઝ આપણા શરીરમાં ઘણા બધા રક્તકણો મરતા હોય રોજના કેટલાય મરતા હોય એપ્રોક્સિમેટ ઘણા મરતા હોય બરાબર તો બરોડ ક્યાં હોય ડાબા ફેફસામાં છેલ્લી પાછળના પાછળના પોર્શનમાં મતલબ મતલબ બરોડ હોય છે આમાં સોજો ક્યારે આવે તો મેલેરિયા થાય તો બરોડમાં સોજો આવે આ પ્રશ્ન પણ પૂછાયેલો છે ધ્યાન રાખજો કોઈ એક્ઝામમાં કઈ બીમારીમાં બરોડમાં સોજો આવે તો મેલેરિયામાં બરોળ ફૂલી જાય છે અથવા સોજો આવે છે છે કારણ કે રક્તકણો નાશ બમણી થઈ જાય વધારે વધારે રક્તકણો નાશ પામે છે માટે મેલેરિયામાં બરોળ ફૂલી જાય છે ધ્યાન રાખજો પછી દવા લો તો પાછું મટી જાય ઓકે આ રીતે છે પછી એનિમિયા એનીમિયા એટલે કે પાંડુ રોગ પાંડુરોગમાં શરીર ફીકું પડી જાય આ પ્રશ્ન પૂછાયેલો છે કઈ બીમારીમાં શરીર પડી જાય તો એનિમિયા એટલે કે પાંડુ રોગમાં શરીર ફી પડી જાય આ પાંડુ રોગ નામ કેમ પડ્યું તો મહાભારતમાં રાજા પાંડુ છે તમને ખબર હશે એ રાજા પાંડુને આ રોગ થયો તો માટે નામ શું ગયું પાંડુ ઇવન મરાઠીમાં પાંડરા એટલે સફેદ એટલે પાંડરા રંગ મતલબ સફેદ એના પછી પાંડુ શબ્દ આવ્યું શરીર ફીક્કું પડે માટે એને પાંડુ એવું કહેવામાં આવે છે બરાબર ઓકે લીલા શાકભાજી ખાવા જોઈએ હસતા રહેવું જોઈએ સિકલ સેલ એનિમિયા લોહીની આનુવંશિક બીમારી છે તેનો કોઈ ઈલાજ નથી મિત્રો સિકલ સેલ એનિમિયાનો પ્રશ્ન કરાયો તો એ કોન્સ્ટેબલ આ વર્ષના શરૂઆતમાં જે કોન્સ્ટેબલની એક્ઝામ લેવાય એમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો કે સિકલ સેલ એનિમિયા માટે નીચેનામાંથી શું જવાબદાર તો આનુવંશિકતા આન્સર આવે આનુવંશિકતા જવાબદાર છે તો સાહેબ છે શું સિકલ સેલ એનિમિયા તો તમારે મારે બધાને અસ્થિ મજ્જામાંથી રક્તકણો આવા ગોળ બને પણ જેને સિકલ સેલ એનિમિયા છે એના રક્તકણો આવા બને અર્ધચંદ્રાકાર રક્તકણો બને અચંદ્રાકાર બને હવે નીચે ખાલી હું આમ હાથો બનાવી દઉં તો આ દાંતરડું થઈ ગયું શું થઈ ગયું દાંતરડું અને દાંતરડાને ઇંગ્લિશમાં શું કહેવાય સિકલ શું કહેવાય સિકલ માટે નામ શું પડી ગયું સિકલ સેલ એનિમિયા એવું નામ પડી ગયું આ પ્રિવેન્ટેબલ મતલબ કે આને નિયંત્રિત કરી શકાય બાકી આને મટાડી શકાય ને મિત્રો આના માટે ફોલિક એસિડ વિટામિન બી એની ગોળીઓ આપતા હોય છે પરંતુ આ મટે નહીં કેમ કે આનુવંશિક છે આમાં જો ધ્યાન ન આપવામાં આવે તો ડેથ એટલે કે મૃત્યુ પણ થઈ શકે છે મિત્રો તો સિકલ સેલ આનુવંશિક છે એનો કોઈ ઇલાજ નથી એના માટે શું જવાબદાર આનુવંશિકતા તમારે મારે આખા બને એ લોકોના રક્તકણો અડચંદ્રકાર બને છે માટે એને સિકલ સેલ એનિમિયા કહેવામાં આવે છે બરાબર પછી થેલેસેમિયા રક્તકણો સાથે સંકળાયેલી આનુવંશિક બીમારી છે થેલેસેમિયા થેલેસેમિયા પણ આનુવંશિક બીમારી છે મિત્રો બરાબર ઓકે હવે થેલેસેમિયા

तो ए केवा मतलब से न्यूट्रल सो केवा से न्यूट्रल हवे आज એટલે મતલબ કે મેક સિમ્બોલ લીધો એ સેલ નું નામ ગમે તે હોય પણ આપણે સિમ્બોલ લઈએ હવે થેલેસેમિયા માઇનર ના મેરેજ જો માઇનર જોડે થઈ જાય તો એનો મતલબ બે માઇનર ના મેરેજ થાય બીજો લઈ સુ એ પણ થેલેસેમિયા માઇનર લઈ લઈએ તો બે માઇનર ના મેરેજ થાય તો બાળક થેલેસેમિયા મેજર આવે બાળક થેલેસેમિયા મેજર આવે મતલબ કે આ વ્યક્તિને કંઈ ન થાય બાળક મૃત્યુ પામે તો એનો મતલબ બે માઇનરના મેરેજ થવા જોઈએ નહીં જો બે થેલેસેમિયા માઇનરના મેરેજ થઈ જાય તો બાળક થેલેસેમિયા મેજર આવે અને આવું બાળક મૃત્યુ પામે સપોઝ કે પ્રી પ્રીડાયગ્નોઝ પણ થાય કે ભાઈ આને આવું છે આ બાળકને આવું છે એ એવું પ્રીડાયગ્નોઝ પણ થાય તો એ બાળક પધારે ન જીવે અને એને દોહી ચડાયા પછી પણ અમુક ઉંમર પછી એને ડેથ થવાની સંભાવનાઓ છે એટલા માટે થેલેસેમિયા ન થાય એનું ક્યોર શું કરવું પડે તમારે માઇનરે એ માઇનર મેરેજ ના કરાય સપોઝ કે વ્યક્તિ માઇનર છે ને માઇનરના મેરેજ ન્યૂટ્રલ જોડે થઈ જાય તો બે સંભાવનાઓ છે કાં બાળક આવનારું માઇનર આવે કાં બાળક આવનારું ન્યુટ્રલ આવે જો આવનારું બાળક માઇનર આવે તો એને ભવિષ્યમાં ધ્યાન રાખવાનું એના લગ્નમાં અને જો આવનારું બાળક ન્યૂટ્રલ આવે તો તમે બચી ગયા આ રીતે છે એટલે માઇનર માઇનરના મેરેજ નહીં થાય આમાં અફેક્ટ બાળકને થાય છે તો થેલેસેમિયા બીમારી આનુવંશિક છે એની પણ કોઈ ઈલાજ નથી બરાબર રક્ત સંગ્રહાલય પછી હિમોફેલિયા હિમોફેલિયા પણ આનુવંશિક બીમારી છે મિત્રો હિમોફેલિયા હિમોગ્લોબિન લોહીમાં હોય હિમોફેલિયા પણ આનુવંશિક છે મિત્રો આ બીમારીમાં કેવું હોય તો હિમોફેલીમાં તમારે મારે કેવું હોય કે વાગ્યા પછી લોહી ગંઠાઈ જાય પણ જેને હિમોફેલિયા હોય એને વાગ્યા પછી લોહી ગંઠાતું નથી એને લોહી ચાલુ ને ચાલુ રહે એને લોહી ચાલુ ને ચાલુ રહે તો એની ડેથ થવાની શક્યતાઓ છે તો હિમોફેલિયા પણ આનુવંશિક છે તો મેં તમને કુલ પાંચ સમજાય આરબીસીમાં એક સમજાવી મેં તમને મેલેરિયા બી સમજાવી મેં તમને એનિમિયા મેલેરિયા અને એનિમિયા આ બંને નોર્મલ છે જ્યારે આ ત્રણ કેવા છે આનુવંશિક છે તો આરબીસીમાં આપણે આટલું ભણ્યા આવા પ્રશ્નો પૂછાતા હોય ધ્યાન રાખજો એમાં સિકલ સેલનો આ વર્ષના શરૂઆતમાં પ્રશ્ન પૂછાઈ ગયો આગળ ડબલ્યુબીસી વ્હાઈટ બ્લડ સેલ્સ હવે મેં તમને આગળ સમજાવ્યું હતું કે મતલબ કે હાડકાંની વચ્ચે અસ્થિ મજા હોય તો થોડો ભાગ લાલ હોય અને થોડો ભાગ શ્વેત હોય બરાબર તો તેનું નિર્માણ શ્વેત અસ્થિ મજામાંથી થાય

ફોર થાઉઝન્ડ ટુ ટેન થાઉઝન્ડ પર પર મિલીમીટર ક્યુ પ્રતિ ઘન મિલીમીટર કહેવાય બરાબર ઓકે આયુષ્ય બેથી ત્રણ દિવસ આયુષ્ય બેથી ત્રણ દિવસ બરાબર બેથી ત્રણ દિવસમાં નાશ પામે ફરી બને હવે જો આપણે અત્યારે એક એડલ્ટ મેલ છીએ તો આપણા શરીરમાં સડસઠસો જેટલા હશે જો કોઈ એડલ્ટ ફિમેલ હોય તો એમના શરીરમાં ચોસઠસો જેટલા હશે બરાબર એપ્રોક્સિમેટ બોલું છું આ ફ્લક્ચ્યુએશન હોય થોડું ઘણું પણ એપ્રોક્સિમેટ સાડા છથી છ હજાર સાતસો જેટલા હોય તો વાયરલ ઇન્ફેક્શન થાય ને તો શ્વેતકણો ઘટે અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનમાં શ્વેતકણો વધે તો વાયરલ ઇન્ફેક્શનમાં ઘટે પણ એની એક લિમિટ હોય ચારથી ઓછા ના ઘટવા જોઈએ બેક્ટેરિયલ ઇન્ફેક્શનમાં શ્વેતકણો વધે પણ એની એક લિમિટ હોય દસથી વધારે ન વધવા જોઈએ તો સપોઝ અત્યારે મને શરદી હોય તો વાયરલ ઇન્ફેક્શન છે વાયરલ ઇન્ફેક્શનમાં શ્વેત કણો ઘટે છે તો સડસઠસોના છ હજાર થાય સાડા પાંચ થાય પાંચ થાય સાડા ચાર થાય ચાર થાય ત્યાં સુધી ઠીક છે પણ હજુ ઘટતા જાય ત્રણ થાય બે થાય એક થાય તો મે બી એ એડ્સ હોઈ શકે છે એડ્સ હોઈ શકે છે બરાબર કે હવે હવે સપોઝ કે વધે બેક્ટેરિયા ઇન્ફેક્શનમાં વધે તો વધે તો સડસઠસો ના સાત થાય સાડા સાત થાય આઠ થાય સાડા આઠ થાય નવ થાય સાડા નવ થાય દસ થાય દસ ના પચાસ થાય તો એ નહીં સારું દસ ના પચાસ થાય તો એ લ્યુકેમિયા એટલે કે લોહીનું કેન્સર કહેવાય છે તો મિત્રો ધ્યાન રાખજો બ્લડ કેન્સર એટલે કે લ્યુકેમિયા એ ડબ્લ્યુબીસીથી કનેક્ટેડ છે એ આરબીસી કનેક્ટેડ નથી તો એ જ વસ્તુ અહીંયા સમજાવી છે તો આયુષ્ય વાયરલ ઇન્ફેક્શનમાં વાયરલ ઇન્ફેક્શનમાં ઘટે વાયરલ ઇન્ફેક્શનમાં ઘટે છે અને બેટ ઇન્ફેક્શનમાં વધે છે ધ્યાન આ ઘટે વાંચવું કણની સંખ્યામાં અસામાન્ય ઘટાડો થાય તો રોગ પ્રદ્ધતિ ઘટે છે બરાબર ઓકે અને શ્વેત શ્વેતકની સંખ્યામાં અસામાન્ય વધારો થાય અસામાન્ય વધારો થાય અસામાન્ય વધારો થાય તો તેને કહેવાય લ્યુકેમિયા પેલું ઘટાડો થાય તો શક્તિ ઘટે અને વધારો થાય તો લ્યુકેમિયા લ્યુકેમિયા મતલબ લોહીનું કેન્સર ધ્યાન રાખજો લોહીનું કેન્સર તો આમ લોહીનું કેન્સર એ ડબલ્યુબીસીથી કનેક્ટેડ છે આરબીસીથી કનેક્ટેડ નથી ઓકે એના પછીનો પોઈન્ટ એના પછીનો પોઈન્ટ છે પ્લેટલેટ્સ ત્રાક કણો તેનું નિર્માણ અસ્થિ મજ્જામાંથી થાય છે હવે મિત્રો આમાં લાલ અસ્થિ મજ્જા કેશવે તેવું કંઈ નહીં આવે તેનું નિર્માણ અસ્થિ મજામાંથી થાય છે દે આર રિસ્પોન્સિબલ ફોર બ્લડ ક્લોટિંગ લોહી ગંઠાવા માટે હેલ્પફુલ છે લખ્યું છે બરાબર કે આ લોહી ગંઠા માટે હેલ્પફુલ છે બરાબર મદદ કરે સંખ્યા દોઢ લાખથી સાડા ચાર લાખ પ્રતિ ઘન મિલીમીટર આયુષ્ય આઠથી દસ દિવસ દોઢ લાખથી સાડા ચાર લાખ પ્રતિ ઘન મિલીમીટર આયુષ્ય આઠથી દસ દિવસ તો અત્યારે હાલમાં આપણે જેટલા એડલ્ટ મેલ હોય એમના શરીરમાં એક ચોસઠ જેટલા હશે અને જેટલા ફિમેલ હશે એમના શરીરમાં એક એકસઠ જેટલા હશે તો આ જે ત્રાક કણો છે મિત્રો એ ત્રાક કણો ઘટે કઈ બીમારીમાં ઘટે તો ડેન્ગ્યુ ડેન્ગ્યુમાં ત્રાક કણો ઘટે ધ્યાન રાખજો ડેન્ગ્યુમાં ત્રાક કણો ઘટે છે ડેન્ગ્યુ કોના કારણે થાય તો ડેન્ગ્યુ એડિસ ઇજિપ્તથી મચ્છરથી ફેલાય કોનાથી ફેલાય એડિસ ઇજિપ્તથી મચ્છરથી ડેન્ગ્યુ ફેલાય છે તો ડેન્ગ્યુમાં ત્રાક કણો ઘટે અને ડેન્ગ્યુ એડિસ ઇજિપ્તથી મચ્છરથી ફેલાયેલું વાહક છે બરાબર ડેન્ગ્યુ આમ તો વાયરલ જ છે પણ એને ફેલાવે કોણ એડિસ ઇજિપ્તથી મચ્છર ફેલાવે તો ડેન્ગ્યુમાં ત્રાક કણો ઘટે છે ભૂલતા નહીં બરાબર ઓકે ફેલાય ડેન્ગ્યુ જો થયો હોય તો પપ્પા એના રસ પીવો જોઈએ એવું બધા ડૉક્ટરો સલાહ આપતા હોય છે એ ત્રાક કણો તૂટવા દેતું નથી બરાબર તો પ્લેટલેટ્સ ત્રાક કણો હવે લોહી કયા પ્રકારે ગંઠાય એ જુઓ લોહી જામવાની ક્રિયા પ્લેટલેટ્સ મતલબ કે ત્રાક કણો જે લોહી ગંઠામાં હેલ્પ કરે કયા પ્રકારે થાય તો સપોઝ કે આ વાગ્યું છે બરાબર અહીંયા રાખીએ આપણે આ વાગ્યું છે આ ચીરો પડી ગયો બરાબર ચીરો પડ્યો તો આ વાગીએ તો ત્રાક કણો ફાટે ત્રાક કણો ફાટતે ફાટે બરાબર ચીરા એમાં હવા ઘુસે ત્રાક કણો ફાટે લોહી કયા પ્રકારે ગંઠાય જુઓ ફાટે તો એમાંથી નીકળે છે પ્રોથ્રોમ્બો પ્લાસ્ટિન શું નીકળે છે પ્રોથ્રોમ્બો પ્લાસ્ટિન આ પ્રોથ્રોમ્બોપ્લાસ્ટિન લોહીમાંથી કેલ્શિયમ મળે હવામાંથી ઓક્સિજન મળે હવે આ જે કેલ્શિયમ લખ્યું છે ને મેં આ પ્રશ્ન પૂછાયેલો છે કે રુધિર ગંઠાવાની ક્રિયા વખતે પ્રોથ્રોમ્બોપ્લાસ્ટિનને લોહીમાંથી શું મળે તો આન્સર હતો કેલ્શિયમ આ પ્રશ્ન પણ ક્લાસ થ્રીમાં પૂછાઈ ગયો છે ઓકે કેલ્શિયમ મળે પછી એમાંથી પ્રોથ્રોમ્બિન બને પછી આ પ્રોથ્રોમ્બિનમાંથી થ્રોમ્બિન બને પછી એમાંથી ફાઇબ્રિનોજન બને પછી એમાંથી ફાઇબર બને ફાઇબર મતલબ ઘન તંતુઓ જે વાગેલા ભાગ ઉપર આમ છવાઈ જાય છવાઈ જાય અને બેથી ત્રણ દિવસે કાળું પપડું થાય ઉપરનું ઉપડું ઉખડી જાય ને જે નવી ચામડી આવે આમ આ લોહી ગંઠાની ક્રિયા થઈ જે પ્લેટલેટ્સના કારણે શક્ય બની પણ તમે વિચાર કરો ડેન્ગ્યુમાં ત્રા કણો ઘટી જાય તો પ્લેટલેટ્સ જ ના હોય તો શું થાય તો એ ગંઠા છે નહીં બરાબર તમે નોર્મલ વ્યક્તિ છો તો આખી ક્રિયા ત્રણથી પાંચ કે સાત મિનિટમાં પતી જાય તો સાહેબ નોર્મલ તમે એમને શું કહેવા માગો છો નોર્મલ એટલે શું નોર્મલનો મતલબ એવો છે કે તમને ડેન્ગ્યુ ના હોવો જોઈએ તમને ડાયાબિટીસ ના હોવું જોઈએ તમને ના 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 હોવું જોઈએ જોઈએ અને તમારામાં વિટામિન ઉણપ હોવી આટલી વસ્તુ હોય તમે નોર્મલ છો જો આમાંથી કોઈ એક વસ્તુ હોય તો તમારે પ્રોબ્લેમ થાય તો તમારે આવું થાય તો લોહી ગંઠાની ક્રિયા કયા પ્રકારની છે મેં તમને સમજાવ્યું આમાંથી આ પ્રશ્ન પૂછાયેલો છે ચલો આગળ એના પછીનો પોઈન્ટ છે

આ ભૂલતા નહીં નિયંત્રણ શબ્દ આવે તો હાઇપોથેલેમસ જાળવે શબ્દ આવે તો લોહી ઓકે કોણે ગોત્યા બધું તો વીસમી સદીની શરૂઆતમાં વ્યક્તિનું નામ હતું કાર્લ લેન્ડ એણે આ બધી વસ્તુ શોધી એને શું શોધ્યું જુઓ એણે એન્ટીજનની શોધ કરી એન્ટીજન એક પ્રકારનો પ્રોટીન છે બરાબર ઓકે તેણે બ્લડ ગ્રુપ શોધ્યા તેણે આર એચ ફેક્ટર શોધ્યું આરએચ ફેક્ટર મતલબ પોઝિટિવ નેગેટિવ એને બ્લડ ટ્રાન્સફ્યુઝન લોહી ચડવાની પદ્ધતિ ગોતી હવે આરએસ ફેક્ટર ફેક્ટરમાં આરએસ શું છે આ પ્રશ્ન નેશનલ લેવલની એક્ઝામમાં પૂછાયો છે તો આર એસ ફેક્ટરમાં આરએસ એક રિસર્ચ જાતિની વાંદરી એ વાંદરી આ વ્યક્તિએ પાડી હતી કાર્લે અને એ વાંદરીના શરીરમાંથી સર્ચ કરીને આ બધું ગોત્યું માટે એને એમ થયું કે લાવ હું આને ઇતિહાસમાં અમર કરી નાખું એટલે એમણે એ વાંદરીના મતલબ જાતિના આગળના બે શબ્દને ડેડિકેટ કર્યું આ વાંદરીના લોહીમાં ક્લમ્સ દેખાયા ક્લમ્સ એટલે ચિહ્નો બરાબર એટલે કંઈ પણ પ્રકારનો સાંકેતિક સમજી લો ને ચિહ્નો દેખાયા તો એ ચિહ્ન જેના જેના લોહીમાં હતા એ બધા પોઝિટિવ કહેવાયા અને જેના લોહીમાં નહોતા એ બધા શું કહેવાયા નેગેટિવ કહેવાયા તો જે પણ પોઝિટિવ હશે બ્લડ બ્લડ ગ્રુપ વોટ એવર ધ બ્લડ ગ્રુપ જે પણ પોઝિટિવ હશે એનો મતલબ એવો છે કે તમારા લોહીમાં એ ચિહ્નો છે જે રિસ મંકીના લોહીમાં હતા ધ્યાન રાખજો અને બ્લડ ટ્રાન્સફર આ બધું એણે ગોત્યું હતું કોણ છે કાર લેન્સ એની સાથે બીજો પણ એક વૈજ્ઞાનિક હતો વિમર વિમર કરીને વૈજ્ઞાનિકે પણ સહાયતા કરી હતી એનું નામ હતું વિમર આ રીતે બરાબર આગળ જોઈએ બ્લડ સરક હવે બ્લડનું કેટલાક પોઈન્ટ છે જુઓ બ્લડ ગ્રુપ એ બી એ બી અને ઓ ચાર બ્લડ ગ્રુપ છે એન્ટિજનનો પ્રકાર એન્ટીબોડીનો પ્રકાર એન્ટિજનને એન્ટીબોડી પ્રોટીનના પ્રકાર છે મિત્રો એન્ટિજન હંમેશા અંદર હોય અને એન્ટીબોડી હંમેશા સ બ્લડ મતલબ બ્લડ સેલની સપાટી ઉપર હોય બંને પ્રોટીનના પ્રકાર છે હવે એમાં એન્ટિજન એ હોય બીમાં એન્ટિજન બી હોય એ બીમાં એન્ટિજન એ બી હોય ઓમાં એન્ટિજન ના હોય તો કયા બ્લડ ગ્રુપમાં એન્ટીજન ના હોય તો ઓ એમાં એન્ટીબોડી બી હોય બીમાં એન્ટીબોડી એ હોય એ બીમાં એન્ટીબોડી ના હોય તો ઓમાં એન્ટીબોડી એ બી હોય તો કોનામાં એન્ટીબોડી ના હોય તો આન્સર શું આવશે એ બી બરાબર કે એમાં એન્ટીબોડી ના હોય એને પ્રોબ્લમ થાય તો એને એનું જ લોહી ચડે પણ સપોઝ એ ના મળે તો એને ઓનું ચડે કારણ કે ઓમાં એન્ટીજન નથી પણ જો એને બીનું ચઢાવી દઈએ તો વિરુદ્ધ એન્ટિજન ક્લોટ થઈ અને માણસને ડેથ થઈ જાય માટે એને એનું જ ચડે પણ એ ના મળે તો ઓનું ચડે ધ્યાન રાખજો સેમ કેસ બીને બીનું ચડે બી ના મળે તો ઓનું ચડે એ બીને એમાં બંને છે માટે એને એનું ચડે બીનું ચડે એ બીનું ચડે ઓનું ચડે અને ચારે ચારનું ચડે માટે એને યુનિવર્સલ એક્સેપ્ટર કહેવાય સર્વગ્રાહી અને ઓને જ્યારે જરૂર પડે ફક્ત ફક્ત ઓનું જ ચડે એને બીજા કોઈ એ બધાને આપી શકે છે માટે યુનિવર્સલ ડોનર સર્વદાતા છે પણ એ કોઈ કોઈનું લઈ શકતો નથી ધ્યાન રાખજો તો આમ આરા ઉપરથી આવા પ્રશ્નો પૂછાતા હોય કોને કોનું લોહી ચડે બરાબર આવા પ્રશ્ન પણ આવતા હોય છે એ તમારે સમજવા રહ્યા આગળ જઈએ પોઝિટિવ જે છે એને પોઝિટિવ જ ચડે નેગેટિવને નેગેટિવ જ ચડે તો પોઝિટિવને જીવનમાં એકવાર નેગેટિવ ચડે ધ્યાન રાખજો પોઝિટિવને પોઝિટિવ જ ચડે પણ જીવનમાં એકવાર નેગેટિવ ચડાઈ શકાય સેમ કેસ નેગેટિવને ફક્ત અને ફક્ત નેગેટિવ જ ચડે આ મગજમાં હોવું જોઈએ ધ્યાન રાખજો આ મગજમાં હોવું જોઈએ આ રીતે છે તો પોઝિટિવને પોઝિટિવ ચડે નેગેટિવને ફક્ત નેગેટિવ જ ચડે ઓકે પણ પોઝિટિવને જીવનમાં એકવાર નેગેટિવનું ચડે બ્લડ ગ્રુપ કેવી રીતે નક્કી થાય બરાબર ઓકે આ એક એક ફોર્મ્યુલા છે કેલ્ક્યુલેશન પ્લસ રિઝલ્ટ અને અહીંયા ફક્ત ઓનલી રિઝલ્ટ તો આ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે જે એરા આમ જાય છે ને એ ગણતરી માટેના છે અને જે એરા આમ આવે છે ને એ પરિણામ માટેના છે તો જે આમ જાય છે એ ગણતરી માટે જે આમ આવે છે પરિણામ માટે ઓકે તો એ હોય તો એ ઓ લેવાનું બી હોય તો બી ઓ લેવાનું એ બી હોય તો એ બી લેવાના ઓ હોય તો બે વાર ઓ લેવાના બરાબર ઓકે રિઝલ્ટમાં અહીંયા બે વાર એ ને બે વાર બી મૂકી દેવાનું આ ટર્મ એવી છે જે ફક્ત પરિણામ માટે યુઝફુલ છે જ્યારે આ ટર્મ ફક્ત પરિણામ અને રિઝલ્ટ બંને માટે યુઝફુલ છે ઓકે એક્ઝામ્પલ લઈએ જુઓ આ એક ફોર્મ્યુલા છે ધ્યાન આપજો માતા પિતા માતા એ છે ને પિતા એ બી છે હવે તમને ચાર ઓપ્શન આપેલા હોય એક બે ત્રણ ચાર એ બી એ બી એ અને બી હવે અહીંયા માતા અને પિતા એવું આપેલું છે માતા એ છે ને પિતા એ બી છે તો બાળકમાં કયું આવવાની મહત્તમ શક્યતા છે કયું બ્લડ ગ્રુપ હોવાની મહત્તમ શક્યતા છે મિત્રો આવું જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે પહેલાં તો બંનેમાં કોમન શું નીકળે બંનેમાં કોમન એ તો એ કોમન નીકળે તો એની મહત્તમ શક્યતા છે પરંતુ લઘુત્તમ પૂછ્યું હોય તો તો આપણે ગણતરી કરવી પડે કોમન ના નીકળતું હોય તો આપણે ગણતરી કરવી પડે તો આપણે આ ફોર્મ્યુલા ઉપરથી ગણતરી કરવાની છે તો આ ફોર્મ્યુલા જેને આવડે એને વાંધો નહીં આવે નોર્મલ જ છે આ ગોખી નાખવાનું હવે માતા એ છે ને પિતા એ બી છે એ હોય તો ગણતરી માટે આપણે આમ જવાનું અને પરિણામ માટે આપણે આમ જવાનું તો એ હોય તો ગણતરી માટે આમ જાઓ એ હોય તો શું લેવાના એ ઓ તો અહીં મૂકવાના એ બરાબર એ બી તો શું મૂકવાના એ બી એ બી આ રીતે અહીંથી ખાલી કિંમત મૂકી દેવાની હવે આ બંનેનું આની જોડે પછી આ બંનેનું આની જોડે આ બંને પેલા આની જોડે ગોઠવો પછી આ બંને આની જોડે ગોઠવો તો જુઓ હું ગોઠવું છું એનું એ જોડે તો બે વાર એ આવ્યું પરિણામમાં બે વાર આવ્યું પરિણામમાં બે વાર પરિણામ માટે ઊંધા આવ બે વાર આવ્યું ઊંધાઓ તો બે વાર એ તો શું કહેવાય એને એ કહેવાય બરાબર ધ્યાન રાખજો એને એ કહેવાય હવે એ ઓ આ બંને જોડે એ ઓ થાય હવે એ ઓ આવે ને ए ओ तो ए ओ ઊંધા આવ તો શું કહેવાય એ કહેવાય પરિણામામાં તો ઊંધા આવ તો બે વારી થઈ ગયું બે વાર એ થઈ ગયું હવે આ બંનેનું આને જોડો ગોઠવો એ બી પરિણામમાં એ બી આવ્યું તો એ બી શું કહેવાય એ બી કહેવાય એ બી હોય તો એ બી જ કહેવાશે તો અહીં મૂકી દેવાનું એ બી બી ઓ પરિણામમાં બી ઓ આવ્યું તો ઊંધા આવ તો આન્સર શું આવશે બી તો જોઈ લો તમે મિત્રો આ ચાર પરિણામ આવ્યા ઓકે તો માતા એ ને પિતા એ બી હોય તો બાળકમાં કયું આવવાની મહત્તમ શક્યતા છે તો માતા એને પિતા એ બી હોય તો બાળકમાં એ આવવાની મહત્તમ શક્યતા છે બરાબર એની મહત્તમ શક્યતા છે તો આમાં નાખવાનું પણ લઘુત્તમ શક્યતા પૂછી હોય તો લઘુત્તમમાં એક વાર એ બી છે ને એકવાર બી છે તો લઘુત્તમમાં કોઈ એકની ટીક ના કરાય એ બી પણ આવી શકે ને બી પણ આવી શકે તો લઘુત્તમમાં કોની શક્યતા છે એ બી અને બી ની આ રીતે પ્રશ્ન આવતા હોય આવા જ કેટલાક સમાધાન આપણે ગોતતા હોય મિત્રો તો આવા સમસ્યા આવી વસ્તુઓ પરીક્ષામાં પૂછાતી હોય છે જે તમે વધારે પણ ભણી શકો છો ઓકે તો આ પાછળ મેં આવા એક્ઝામ્પલ મૂક્યા છે બરાબર આજ મેં તમને સમજાવ્યું એ એક્ઝામ્પલ એ લખેલા છે બરાબર ઓકે તો જોઈ શકો છો મિત્રો એ જ એક્ઝામ્પલ મેં અહીંયા સેટ કરે છે બોર્ડ ઉપર હવે આવું જ કંઈક વધારે જ્ઞાન લેવું હોય તમારે તો મિત્રો આપ સૌ જોડાઈ શકો છો એના માટે પાછળ એક સ્ક્રીનમાં તમને દેખાઈ રહ્યું છે પીએસઆઈ એ બેચ સોળ ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહી છે મિત્રો ક્લાસ થ્રીની બેચ સોળ ડિસેમ્બરથી ઓનલાઈન શરૂ થવા જઈ રહી છે ટેટાટની પણ સોળ ડિસેમ્બરથી સ્ટાર્ટ થવા જઈ રહી છે કોન્સ્ટેબલની પણ સોળ ડિસેમ્બરથી સ્ટાર્ટ થવા જઈ રહી છે યાદ રાખજો મિત્રો ડાઉન બધી બેચો સોળ ડિસેમ્બરથી આ રીતે સ્ટાર્ટ થવા જઈ રહી છે આવું જ અમૂલ્ય જ્ઞાન લેવા તમે ઓનલાઈન જોડાઈ શકો છો તમે લિબર્ટી લાઈવ કોચિંગ કોર્સ તમામ પ્લેટફોર્મ પર છે એન્ડ્રોઈડ એપ ઉપર તમારે લિબર્ટી કેરિયર એકેડેમી પર જવાનું છે મિત્રો જો તમે કોમ્પ્યુટર લેપટોપ યુઝ કરતા હોય તો લાઈવ ડોટ લિબર્ટી ગ્રુપ ડોટ ઇનમાં જવાનું છે અને ટેબ્લેટ કોર્સ માટે લાઈવ ડોટ લિબર્ટી ગ્રુપ ડોટ ગ્રુપ ડોટ ઇનમાં જવાનું છે મિત્રો બધા જ પ્લેટફોર્મ પર અમે અવેલેબલ છીએ આગળ આ અંગે તમારે વધુ માહિતી માટે આ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન વન સિક્સ ફોર ઓકે તો થેન્ક યુ મિત્રો મળીએ છીએ લાઈવ માં થેન્ક યુ બાય ખાગી વર્તી ધારણ કરી દેશની સેવા કરવી એના ફક્ત વ્યક્તિ માટે પરંતુ તેમના પરિવાર માટે પણ ગૌરવની વાત છે પરંતુ આ સપનાને સાકાર કરવા માટે ઉમેદવારોને નોકરી કે ભણતરના કારણે સમયનો અભાવ ગૃહિણીઓને ઘરના કામની જવાબદારી તથા વિદ્યાર્થીઓ નાના શહેર અને ગામડામાં રહેતા હોવાના કારણે યોગ્ય માર્ગદર્શન મળી રહેતું નથી તેના જ સમાધાન સ્વરૂપે ઘરે બેઠા તૈયારી માટે લિબર્ટી લાવ્યું છે પીએસઆઈ એએસઆઈ લાઈવ ઓનલાઈન કોર્સ

પીએસઆઈ એએસઆઈ પરીક્ષામાં લિબર્ટીની માસ્ટરીનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે અગાઉના વર્ષોમાં સાતસો તેર ઉમેદવારો પીએસઆઈ એએસઆઈ પરીક્ષા માટે લિબર્ટીમાંથી કોચિંગ મેળવી સફળતાના શિખરો સર કર્યા છે પીએસઆઈ એએસઆઈ બે હજાર સત્તરની પરીક્ષાના પરિણામમાં કુલ એકસો પંદર સફળ ઉમેદવારો સાથે ગુજરાતમાં સૌથી વધુ પરિણામ મેળવનાર તે એકમાત્ર સંસ્થા છે આ ઓનલાઈન કોર્સ મોબાઈલ ટેબ્લેટ તથા કમ્પ્યુટર જેવા તમામ ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે આ ઓનલાઈન કોર્સમાં એડમિશન લેવા ગુગલ પ્લે સ્ટોરમાંથી લિબર્ટી કેરિયર એકેડેમી એપ ડાઉનલોડ કરો અથવા કમ્પ્યુટર કે લેપટોપમાં લાઈવ ડોટ લિબર્ટી ગ્રુપ ડોટ ઇન પર વિઝિટ કરો આ અંગે વધુ માહિતી માટે સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન વન એટ સિક્સ ફોર એટ લિબર્ટી કેરિયર એકેડેમી સરકારી નોકરી મેળવવા તમામ ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી ગુજરાતની સૌથી જૂની અને જાણીતી એવી એકમાત્ર સંસ્થા છે ભરતી પરીક્ષાઓ જેવી કે યુપીએસસી

અત્યાર સુધી હજારો વિદ્યાર્થીઓ પોતાના સપનાને સાકાર કરવામાં સફળ રહ્યા છે તેના જ કારણે ટાઈમ્સ ગ્રુપ દ્વારા લિબર્ટી એકેડેમીને છેલ્લા બે વર્ષથી બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસ એક્ઝામની કેટેગરીમાં એજ્યુકેશન આઈકોનનું સન્માન પ્રાપ્ત થયેલ છે સ્પર્ધાત્મક પરીક્ષામાં લિબર્ટી એકેડેમીની માસ્ટરીનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે ગુજરાતમાં સૌથી વધુ રિઝલ્ટ આપનાર તે એકમાત્ર સંસ્થા છે

લિબરટી એકેડમીમાંથી કોચિંગ મેળવી સફળતાના શિખરો સર કર્યા છે લોંગ ટર્મ બેચનો કોર્સ ગુજરાતના ઓગણીસ શહેરમાં લિબર્ટીના વીસ સેન્ટર પર કાર્યરત છે તે ઉપરાંત ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમમાં પણ ઉપલબ્ધ છે વધુ માહિતી માટે નજીકના સેન્ટરનો સંપર્ક કરો સ્પર્ધાત્મક પરીક્ષામાં કરંટ એફેર્સ વાંચવા માટે શું કરવું સફળ ઉમેદવારોએ કરંટ એફેર્સની તૈયારી કરવા માટે કયા મેગેઝીનનો ઉપયોગ કર્યો તેનો જવાબ છે ગુજરાતની નંબર વન પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થતું લેટેસ્ટ ફેક્ટ્સ ઇન જનરલ નોલેજ લેટેસ્ટ ફેક્ટ્સ ઇન જનરલ નોલેજ એટલે કે એલ જી વાંચનથી અત્યાર સુધી લાખો ઉમેદવારોએ પોતાની કારકિર્દીનું નિર્માણ કર્યું છે એલ જી પ્રભાવ એ વાત પરથી જાણી શકાય કે તીસ જૂન બે હજાર રોજ આયોજિત પોલીસ ઇન્સ્પેક્ટરની પ્રિલિમિનરી પરીક્ષામાં કરંટ એફેર્સના પૂછાયેલા તેપન પ્રશ્નોમાંથી एलजी के माथी 45 प्रश्नों एटले के 85 टका प्रश्नों पूछाया दिसंबर 2018 नी डीवाईएसओ मामलतदार नी 86 टका प्रश्नों पूछाया नवंबर 2018 नी पंचायत मुख्य सेविका परीक्षामा में टका प्रश्नों पूछाया अक्टूबर 2018 नी जीपीएससी क्लास 1 परीक्षामा परीक्षा टका प्रश्नों पूछाया एलजी नी बनावट माटे निष्णातों नी टीम પરીક્ષાના વર્તમાન ટ્રેન્ડને ધ્યાનમાં રાખી તથા રિસર્ચ જરૂરી કરંટ ટૂંકમાં રજૂ કરે છે તેથી તમામ ન્યૂઝપેપર્સ સમાચાર ચેનલ્સ તથા સરકારી વેબસાઇટનો સાર એક એલજીકેમાં માં આવરી લેવામાં આવે છે તેનાથી વિદ્યાર્થીનો ઘણો સમય તથા ઉર્જા બચી જાય છે એલજીકે મેગેઝિનની મેગેઝીનની ઓનલાઈન ખરીદી તમે ઈ લિબર્ટી ડોટ ઇન પરથી કરી શકો છો તથા તમારા નજીકના બુક સ્ટોર્સ પરથી ખરીદી શકો છો